સર્વપ્રથમ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ખાલી જગ્યાના યુવકોએ મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં પ્રથમ ગ્રીન હાઉસ નેટ રેપ મશીન બનાવ્યું. આનો આન્સર આવશે ઓપ્શન એ વલસાડ. વલસાડના યુવકોએ મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં પ્રથમ ગ્રીન હાઉસ નેટ રેપ મશીન બનાવ્યું છે. બે યુવાનો છે, નામ છે રંજીતસિંહ અને દિલબાગસિંહ. આ બંને યુવાનોએ 12 વર્ષની મહેનત બાદ આપણે જે અગાઉની ફોટોમાં દેખાવામાં આવ્યું છે તેવું ગ્રીન હાઉસ નેટ રેપ મશીન બનાવ્યું છે. આ જે નેટરેપ મશીન છે એ ગુજરાતમાં પાર્કિંગ શેડ, બાગાયત ખેતી ઉત્પાદનોને ભરવાની બેગ તથા ખેતી ક્ષેત્રે ઉપયોગી ગ્રીન હાઉસ નેટ સેટ, પાર્કિંગ સેટ નેટ, પછી છે કાંદા, બટાકા, લસણ, ખજૂર સહિત કૃષિ ઉત્પાદન ભરવાના રેપ મશીનનું નિર્માણ કરનાર છે. બરાબર છે. હવે આ મશીન છે ને, આ મશીનની નિકાસ માટે પોલેન્ડ અને કુવેતમાં પણ જે ઓર્ડર હોય છે તે મળી આવ્યા છે આ બંને યુવાનોને. પછીના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ખાલી જગ્યા દિલ્હી વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આનો આન્સર આવશે ઓપ્શન બી, પોરબંદર અને દિલ્હી વચ્ચે વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વીકમાં 4 દિવસ ઉડાન ભરશે અને આ જે વિમાન છે સ્પાઇસ જેટનું, જે તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો, આ સ્પાઇસ જેટ વિમાનમાં 78 સીટ છે. હવે જે આ પોરબંદર અને તેની આસપાસના ઉદ્યોગો છે તેને ફાયદો થવાનો છે આ વિમાનના ઉડ્ડયનથી. તેની સાથે સાથે જે આપણે સૌ જાણીએ છીએ કે પોરબંદર ખાતે ગાંધીબાબુનું જન્મસ્થળ આવેલું છે કીર્તિ મંદિર, તેની મુલાકાત લેનારા જે પ્રવાસી હોય છે તેને પણ અહીંયા સીધો ફાયદો થવાનો છે. તેની સાથે સાથે સોમનાથ અને જે દ્વારકા છે ત્યાંના પ્રવાસન ક્ષેત્રમાં પણ આ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. હવે પછીનો ક્વેશ્ચન છે કે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખાલી જગ્યાએ થઈ છે. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે ઓપ્શન બી, પાટણ. પાટણ જે છે તે હાલમાં જ 1 મે 2022 રવિવારના રોજ ગુજરાતનો 62મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે રાજ્યકક્ષાની. બરાબર, રાજ્યકક્ષાની 62મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ છે પાટણ ખાતે. હવે ગુજરાત વિશે કેટલીક ફેક્ટ બાબત જાણી લઈએ. તો રચના ક્યારે થઈ છે? તો કે 1 મે 1960ના રોજ. પાટનગર ગાંધીનગર છે. સૌથી મોટું શહેર કયું છે? તો કે અમદાવાદ છે. હાલના એટલે કે તારીખ 5/6/2022ના રોજ, માફ કરજો, 6/5/2022ના રોજ રાજ્યપાલ કોણ છે ગુજરાતના? તો કે આચાર્ય દેવવ્રત છે. પછી મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ પટેલ. કઈ પાર્ટીના છે? તો કે ભારતીય જનતા પાર્ટીના છે. ગુજરાત રાજ્ય છે તેની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો કે 182 બેઠકો છે. અને જે સદન છે આપણું એ એક ગૃહીય સદન છે. આપણે જે સંસદીય વિસ્તારો છે તેમાં રાજ્યસભાની 11 બેઠકો છે અને લોકસભાની બેઠકો 26 છે. હવે આપણે જે વિસ્તાર છે ગુજરાતનો એ છે 196,024 વર્ગ કિલોમીટર અને તે આપણે માઇલમાં ગણીએ તો 75,685 સ્ક્વેર માઇલ છે. બરાબર છે. પછીની વાત કરવામાં આવે તો સાક્ષરતા 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 78.03% છે. હવે જે લિંગ પ્રમાણ છે ગુજરાતનું એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1000 પુરુષોએ 919 મહિલાની છે. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો કે નર્મદ રચિત જય જય ગરવી ગુજરાત. રાજ્ય પ્રાણી સિંહ છે. રાજ્ય પક્ષી સુરખાબ છે. ફૂલ કયું છે રાજ્યનું? તો કે ગલગોટો. રાજ્યનું ફળ છે કેરી. અને જે રાજ્યનું વૃક્ષ હોય છે એ કયું છે? તો કે વડલો છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્યાં જિલ્લામાં તે જિલ્લાનો સૌથી મોટો ગણાતો ચૈત્રી અમાસનો મેળો સુનપાણેશ્વર મંદિર ખાતે યોજાયો? તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, નર્મદા. ઓકે, આટલું જાણવા જેવું હતું. હું વધારે ડિટેલમાં જાણવા જેવું નહોતું. તમને ખાલી એટલી જ બાબતનું ધ્યાન હોવું જોઈએ કે સુનપાણેશ્વર મંદિર છે કે જ્યાં તે જિલ્લાનો સૌથી મોટો ચૈત્રી અમાસનો મેળો ભરાય છે તે નર્મદા જિલ્લામાં આવેલું છે. પછીનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે દીનદયાળ પોર્ટ કંડલાના અધ્યક્ષ એસ કે મહેતાને ખાલી જગ્યા દ્વારા ડાયનેમિક બ્લુ કાર્ડનો એવોર્ડ એનાયત થયો છે. કંડલા તમે અહીંયા જોઈ શકો છો. આ કંડલા બંદર દર્શાવવામાં આવ્યું છે. ખાલી જગ્યા જે આપેલી છે તેનો આન્સર આપણે વાત કરી લઈએ. તેનો આન્સર આવશે ગુજરાત સરકાર દ્વારા દીનદયાળ પોર્ટ જે કંડલા છે તેના અધ્યક્ષ એસ કે મહેતાને ડાયનેમિક બ્યુરોક્રેટનો એવોર્ડ એનાયત થયો છે. બરાબર છે. હવે જે આ પોર્ટ છે, આ પોર્ટના વિકાસના યોગદાન બદલ આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. કંડલાની વાત કરવામાં આવે તો કંડલા હવે જે સત્તાવાર રીતે દીનદયાળ પોર્ટ અથોરિટી તરીકે ઓળખવામાં આવે છે તે ગાંધીનગર જે માફ કરજો ગાંધીધામ શહેર છે તેની નજીકમાં આવેલું છે અને પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક બંદર છે અને એક શહેર છે. ક્યાં સ્થિત છે? તો કે કચ્છના અખાતમાં સ્થિત છે અને તે ભારતના પશ્ચિમ કિનારે માનું એક મુખ્ય બંદરોમાંનું એક છે. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. ભારતીય પોર્ટ્સ એક 1908 હેઠળ 2017માં કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ રાખવામાં આવ્યું હતું. તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો 1950માં અને શરૂઆત કોને કરવામાં આવી હતી? તો કે 1931માં મહારાવ ખેગારજી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. પછીના ક્વેશ્ચન તરફ વધીએ. ખાલી જગ્યાની અન્વી જાજુકિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તમે અન્વી જાજરૂકિયાને તમે જોઈ શકો છો. તો તેની ઓપ્શન બી, સુરતની છે. હવે ગુજરાત સરકારના નાગરિકોને અપાતો સર્વોચ્ચ પુરસ્કાર
જેવા સંગીત નૃત્ય નાટક લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા કલાકારો છે તેમને આપવામાં આવતો એવોર્ડ એટલે કયો તો કે ગુજરાત ગરિમા એવોર્ડ બરાબર એ હાલમાં જ એનાયત કરવામાં આવ્યો છે. હવે જે આ એવોર્ડ મેળવનારા હોય છે તેમને પ્રત્યેકને ₹51,000 રોકડ પુરસ્કાર તામ્રપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. 1 મે જે ગુજરાતનો સ્થાપના દિન હોય છે તેના રોજ પાટણ ખાતે જે રાજ્યકક્ષાની ઉજવણી થઈ છે તેના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ અન્વી જાજુરોકિયાને આપવામાં આવ્યો છે. બરાબર, હવે અન્વી જાજુરોકિયાની વાત કરવામાં આવે તો શારીરિક ઉણપ હોવા છતાં સતત મહેનત અને કોઠાસૂતથી યોગાસનમાં આગવી ઓળખ ઊભી કરનારી આજે છોકરી છે તેને આપણે રબર ગનન નામથી પણ ઓળખીએ છીએ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય દ્વારા ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબિલિટી કેટેગરીમાં તેનીને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, એ પણ તમારે વાત ધ્યાનમાં રાખવાની છે. હવે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે રાજ્યના 5 શ્રેષ્ઠીઓ અને પાટણ જિલ્લાના 15 શ્રેષ્ઠીઓને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હવે રાજ્યના જે 5 શ્રેષ્ઠીઓ છે તેની વાત કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રમાં પ્રફુલ્લચંદ્ર મનસુખભાઈ સેજલિયા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ડોક્ટર પ્રતાપભાઈ પંડ્યા જેમને મરણોપરાંત આપવામાં આવ્યું છે, સમાજ સેવા જે હોય છે તે ક્ષેત્રમાં નિલેશભાઈ માંડેવાલાને, પછી રમતગમત અને યોગ ક્ષેત્રમાં કુમારી અન્વી જાજરૂકિયાને અને કલા ક્ષેત્રમાં કીર્તિદાન ગઢવીને ગુજરાત ગરિમા એવોર્ડ 2022 સન્માનિત કરવામાં આવ્યા છે. આટલી બાબત આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી. પછીના ક્વેશ્ચન તરફ વધીએ. ક્યાં મંદિરમાં હવે સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે? તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે ઓપ્શન બી, સોમનાથ. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિત અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ માટે 15 દિવસના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. દેશ વિદેશથી આવતા ભાવિકોને સંસ્કૃત ભાષામાં સોમનાથ અને પ્રભાવ ક્ષેત્રનો ઇતિહાસ તથા મંદિરના સ્થાપત્યની વિશેષતા જાણવામાં આ ઉપયોગી સાબિત થશે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ પ્રશિક્ષણ કાર્યક્રમનો જે હતો એ ખુલ્લો મૂક્યો હતો, તે બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. હવે પછીના ટોપિક અથવા તો ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી રાજ્યમાં ખાલી જગ્યાથી અમલમાં આવશે. અહીંયા 2022 આવશે, સોરી 21 નહીં આવે, બરાબર મારી ભૂલ થાય છે. તો એના આન્સરની વાત કરવામાં આવે ને તો એનો આન્સર આવશે કે 1 જુલાઈ 2022. ઓકે, અહીંયા 2022 આવશે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી રાજ્યમાં અમલી બનશે, આટલું તમારા માટે જાણવું ઇમ્પોર્ટન્ટ છે. પછીનો ટોપિક છે કે IGBC ગ્રીન યોર સ્કૂલ રાષ્ટ્રીય સ્પર્ધામાં કયા તાલુકાની ગોપાલપુરા ખાતેની પ્રાથમિક શાળાએ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો આપણે અહીંયા આન્સર આવશે આણંદ, બરાબર છે. આ આણંદ છે, આ તાલુકાની ગોપાલપુરા ખાતેની પ્રાથમિક શાળાએ IGBC ગ્રીન યોર સ્કૂલ રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આગળનો ક્વેશ્ચન છે કે કોને સેવા યજ્ઞ 222 દિવસ 222 નિર્ણયો જેવું શીર્ષક ધરાવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું? આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ. આજે લોન્ચિંગ હતું પુસ્તકનું, તે દરમિયાન ગુજરાત જે કેબિનેટ છે તેના દરેક મંત્રીગણ હાજર રહ્યા હતા. પછીના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો થાઇલેન્ડના બેંકોક ખાતે યોજાયેલી બીચ હેન્ડબોલની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતની ટીમ ખાલી જગ્યા મેડલ મેળવ્યો હતો? આનો આન્સર છે ઓપ્શન બી, બ્રોન્ઝ. મહેસાણાની જે સીમા ચૌધરી બહેન છે તેઓ આ ટીમના સભ્ય હતા અને તેમના દ્વારા ગુજરાતનું ગૌરવ વધારવામાં આવ્યું છે, તમે એની તસવીર તમે અહીંયા જોઈ શકો છો. આગળનો ક્વેશ્ચન છે કે કયા મંત્રાલય પરિષદના ઉપક્રમે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ માટેની કેન્દ્રીય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ચિંતન શિબિરનો આરંભ થયો? તો આ મંત્રાલય છે ઓપ્શન એ, આરોગ્ય અને કુટુંબ મંત્રાલય, તેમના ઉપક્રમે કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ચિંતન શિબિરનો આરંભ થયો છે જે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ માટે બાબતે ચર્ચા કરશે. હવે આ ચિંતન શિબિરમાં તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રને લગતી નીતિઓ અને કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરાશે. આ કાર્યક્રમના વધુ સારી રીતે અમલીકરણ અંગે ચર્ચા કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં યોજાનારી આ ચિંતન શિબિરમાં દેશના રાજ્યના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવો ભાગ લઈ રહ્યા છે. રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલી શ્રેષ્ઠ કામગીરીની સમીક્ષા આ ચિંતન શિબિરમાં કરવામાં આવશે. ગુજરાતની પ્રાધિકર સંસ્કૃતિ પરિચય આપતા કાર્યક્રમો પણ આ જે ચિંતન શિબિર છે તેમાં થવાનો છે. શિબિર જે ઉપરાંત જે બીજા ટોપિક હોય છે તેમાં તંદુરસ્ત રાષ્ટ્ર અને રાજ્ય માટે સહકાર અને સંકલન જે વિષયો છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. અને આ ઉપરાંત ભવિષ્યમાં ઊભી થનારી આરોગ્ય ક્ષેત્રની જે પરિસ્થિતિ હોય છે તેના માટે રાષ્ટ્રને સજ્જ કરવા અંગે પણ સર્વગ્રાહી વિચારણા આ ચિંતન શિબિરમાં કરવામાં આવનાર છે. પછીના ક્વેશ્ચનની વાત કરવામાં આવે, કચ્છ જિલ્લાનું પહેલું પોલીસ કેફે ક્યાં ખાતે શરૂ કરવામાં આવ્યું છે? આનો આન્સર આવશે ઓપ્શન બી, ભુજ ખાતે. વાહન ચેકિંગ ફરજ દરમિયાન જીવ ગુમાવનારા પોલીસકર્મી પ્રવીણભાઈ ફુલિયાના નામ પર આ પોલીસ કાફેનું નામ રાખવામાં આવ્યું છે.
આજે પોલીસ કાફે છે તેનું સંચાલન આશાપુરા સખી મંડળને સોંપવામાં આવ્યું છે. અહીંયા પોલીસ કર્મચારી ઉપરાંત કોઈપણ નાગરિક અલ્પાહાર સ્થળની મુલાકાત લઈ શકશે. સો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 મે થી 6 મહિના જે ગુજરાત સ્પેસિફિક કરંટ અફેર છે તેની વાત કરી. મળી આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.